સત્યના પ્રયોગ ભાગ પાંચમો પ્રકરણ આઠ લક્ષ્મણ જુલા પહાડ જેવા લાગતા મહાત્મા રામજીના દર્શન કરવા ને તેમનો ગુરુકુલ જોવા ગયો ત્યારે મને બહુ શાંતિ મળી હરદ્વારનો ઘોંઘાટ એક ગુરુકુલની શાંતિની વચ્ચેનો ભેદ સ્પષ્ટ જોવામાં આવતો હતો મહાત્માએ મને પ્રેમથી નવરાવ્યો બ્રહ્મચારીઓ મારી પાસેથી ચશે જ નહીં રામદેવજીની મુલાકાત પણ તે જ વખતે થઈ અને તેમની શક્તિની ઓળખ હું તુરત કરી શક્યો અમારી વચ્ચે કેટલીક મતભિન્નતા અમે જોઈ શક્યા છતાં અમારી વચ્ચે સ્નેહગાંઠ બંધાઈ ગુરુકુલમાં ઔદ્યોગિક શિક્ષણ દાખલ કરવાની આવશ્યકતા વિશે રામદેવજી તથા બીજા શિક્ષકો સાથે ઠીક ચર્ચા કરી મને ગુરુકુલ છોડતા દુઃખ થયું મેં લક્ષ્મણ ઝુલાની સ્તુતિ ખૂબ સાંભળી હતી ઋષિકેશ ગયા વિના હરદ્વાર ન છોડવાની મને ઘણાની ભલામણ થઈ મારે તો ત્યાં ચાલતા જવું હતું એટલે એક મજલ ઋષિકેશની ને બીજી લક્ષ્મણ ઝૂલાની હતી ઋષિકેશમાં ઘણા સન્યાસીઓ મળવા આવ્યા હતા તેમાંના એકને મારા જીવનમાં બહુ રસ લાગ્યો ફિનિક્સ મંડળ મારી સાથે હતું તે બધાને જોઈને તેમણે ઘણા પ્રશ્નો પૂછ્યા અમારી વચ્ચે ધર્મની ચર્ચા થઈ મને ધર્મની તીવ્ર લાગણી છે એમ તેમણે જોયું હું ગંગા સ્નાન કરીને આવ્યો એટલે શરીર ઉગાડું હતું તેમણે મારે માથે શીખા ન જોઈ શરીરે જનોઈ ન જોઈ તેથી તે દુઃખ પામ્યા ને મને પૂછ્યું તમે આસ્તિક છો છતાં જનોઈ અને શિખા ન રાખો તેથી અમારા જીવનને દુઃખ થાય આ બે હિન્દુ ધર્મની બાહ્ય સંજ્ઞાઓ છે ને તે દરેક હિન્દુએ રાખવી જોઈએ દસેક વર્ષની ઉંમરે પોરબંદરમાં બ્રાહ્મણોની જૈનોની છેડે બાંધેલી ચાવીના રણકાર હું સાંભળતો તેથી મને અદેકાઈ થતી રણકાર કરતી કુંચીઓ જનોઈએ બાંધીને ફરીએ તો કેવું સારું એમ લાગતું કાઠિયાવાડમાં વૈશ્ય કુટુંબમાં જનોઈનો રિવાજ તે વેળા નહોતો પણ પ્રથમ ત્રણ વર્ણે જનોઈ પહેરવી જ જોઈએ એવો નવો પ્રચાર ચાલી રહ્યો હતો તેને અંગે ગાંધી કુટુંબમાં કેટલાક જનોઈ પહેરતા થયા હતા જે બ્રાહ્મણ અમને બે ત્રણ સંઘાને રામ રક્ષાનો પાઠ શીખવતા હતા તેમણે અમને જનોઈ પહેરાવી અને મારી પાસે કુંચી રાખવાનું કશું કારણ નહોતું છતાં મેં બે ત્રણ કુંચીઓ લટકાવી જનોઈ તૂટી ગઈ ત્યારે તેનો મોં ઉતરી ગયો હતો કે નહીં એ તો યાદ નથી પણ મેં નવી ન પહેરી મોટી ઉંમર થતાં બીજાઓએ મને જનોઈ પહેરવાનો પ્રયત્ન હિન્દુસ્તાનમાં તેમજ દક્ષિણ આફ્રિકામાં કરેલો પણ મારી ઉપર તેમની દલીલની અસર ન થઈ શુદ્ર જનોઈ ન પહેરે તો બીજા વર્ણક કેમ પહેરે જે બાહ્ય વસ્તુનો રિવાજ અમારા કુટુંબમાં નહોતો તે દાખલ કરવાનું મને એક પણ સબળ કારણ નહોતું મળ્યું મને જનોઈનો અભાવ નહોતો પણ તે પહેરવાના કારણનો અભાવ હતો વૈષ્ણવ હોવાથી હું કંઠી પહેરતો શીખા તો વડીલો અમને ભાઈઓને રખાવતા વિલાયત જતાં ઉઘાડું માથું હોય ગુરાઓ તે જોઈ હશે અને જંગલી ગણે એવી શરમથી શિખા કપાવી હતી મારી સાથે રહેતા મારા ભત્રીજા છગનલાલ ગાંધી દક્ષિણ આફ્રિકામાં બહુ ભાવપૂર્વક શિખા રાખી રહ્યા હતા તે શીખા તેમના જાહેર કામમાં વચ્ચે આવશે એમ વહેમથી મેં તેમનું મન દુભાવીને તે છોડાવી હતી આમ શીખાની મને શરમ હતી સ્વામીને ઉપરની હકીકત મેં કઈ સંભળાવી ને કહ્યું જનોઈ તો હું ધારણ નહીં કરું અસંખ્ય હિન્દુઓ જે નથી પહેરતા છતાં હિન્દુ ગણાય છે તે મારે પહેરવાની હું જરૂર નથી જોતો વળી જનોઈ ધારણ કરવી એટલે બીજો જન્મ લેવો એટલે આપણે ઇરાદાપૂર્વક શુદ્ધ થવું ઉર્દુગામી થવું અત્યારે હિન્દુ સમાજ અને હિન્દુસ્તાન પડેલા છે તેમાં જનોઈ પહેરવાનો આપણને અધિકાર જ ક્યાં છે હિન્દુ સમાજ અસ્પૃશ્યતાનો મેલ ધુએ ઊંચ નીચની વાત ભૂલી જાય બીજા ઘર કરી ગયેલા દોષો કાઢે ચોમેર ફેલાયેલા અધર્મ પાખંડ દૂર કરે ત્યારે તેને જનોઈનો અધિકાર ભલે હો એટલે જનોઈ ધારણ કરવાની તમારી વાતનો મને ઘૂંટડો નથી ઉતરતો પણ શીખા વિશેની તમારી વાત મારે અવશ્ય વિચારવી પડશે તે તો હું રાખતો તે મેં શરમ અને બીકને મારે કપાવી નાખીએ છે ધારણ કરવી જોઈએ એમ મને લાગે છે મારા સાથીઓ જોડે આ વાત હું વિચારી લઈશ સ્વામીને જનોઈ વિશેની મારી દલીલ ન ગમે જે કારણો મેં ન પહેરવાના બતાવ્યા તે તેમને પહેરવાના પક્ષમાં લાગ્યા જનોઈ વિશેનો ઋષિકેશમાં મેં જણાવેલો વિચાર આજ પણ લગભગ એવો જ કાયમ છે જ્યાં લગી જુદા જુદા ધર્મ રહ્યા છે ત્યાં લગી પ્રત્યેક ધર્મને કંઈક ખાસ બાહ્ય સંજ્ઞાની કદાચ આવશ્યકતા હોય પણ જ્યારે બાહ્ય સંજ્ઞા કેવળ આડંબર રૂપે થઈ પડે અથવા પોતાના ધર્મને બીજા ધર્મથી તારવી કાઢવા સારું વપરાય ત્યારે તે ત્યાજ્ય થઈ પડે છે અત્યારે જનોય હિન્દુ ધર્મને ઊંચે લઈ જવાનું સાધન છે એમ હું જોતો નથી એટલે તેને વિશે હું તટસ્થ છું શિખાનો ત્યાગ મને પોતાને શરમ ઉપજાવનારો હતો તેથી સાથીઓની સાથે ચર્ચા કરી તે ધારણ કરવાનો મેં નિશ્ચય કર્યો પણ હવે આપણે લક્ષ્મણ ઝુલા જવું જોઈએ ઋષિકેશ અને લક્ષ્મણ ઝુલાના કુદરતી દ્રશ્યો બહુ ગમ્યા કુદરતની કળા ઓળખવાની પૂર્વજોની શક્તિ વિશે ને કળાને ધાર્મિક સ્વરૂપ આપવાની તેમની દુરંદેશી વિશે મનમાં અતિમાન થયું પણ મનુષ્યની કૃતિથી ચિત્તને શાંતિ ન થઈ જેમ હરદ્વારમાં તેમ ઋષિકેશમાં લોકો રસ્તાઓ અને ગંગાનો સુંદર કિનારો ગંદો કરી મૂકતા હતા ગંગાનું પવિત્ર પાણી બગાડતા હતા પણ તેનો કસો સંકોચ નહોતો થતો હાજતે જનારા દૂર જવાને બદલે જ્યાં માણસોની આવજા હોય ત્યાં હાજતે જતા હતા આ જોઈને હૃદયને બહુ આઘાત પહોંચ્યો લક્ષ્મણ ઝૂલા જતા લોઢાનો ઝૂલતો પુલ જોયો લોકોની પાસેથી સાંભળ્યું કે આ પુલ પ્રથમ તો દોરડાનો પણ ઘણો મજબૂત હતો તેને તોડીને એક ઉદાર દિલના મારવાડી ગૃહસ્થે મોટું દાન આપી લોખંડનો પુલ બનાવરાવ્યો ને તેની ચાવી સરકારને સોંપી દોરડાના પુલનો મને કશો ખ્યાલ નથી પણ લોખંડનો પુલ કુદરતી વાતાવરણને કલુષિત કરતો હતો ને બહુ અડખામણો લાગતો હતો યાત્રાળુઓના આ રસ્તાની ચાવી સરકારને હસ્તક સોંપવામાં આવી એ મારી તે વડાની વફાદારીને પણ અસહ્ય લાગ્યું ત્યારથી વધારે દુઃખદ દ્રશ્ય સ્વર્ગાશ્રમનું હતું જસરતના પતરાની તબેલા જેવી કોટડીઓને સ્વર્ગાશ્રમનું નામ આપવામાં આવ્યું હતું આ સાધકોને સારું બનાવવામાં આવી હતી એમ મને કહેવામાં આવ્યું તેમાં ભાગ્યે કોઈ સાધક એ વખતે રહેતા હતા આને લગતા મુખ્ય મકાનમાં રહેનારાઓએ પણ મારી ઉપર સારી છાપ ન પાડી પણ હળદ્વારના અનુભવો મારે સારું અમૂલ્ય નીવડ્યા મારે ક્યાં વસવું ને શું કરવું એના નિશ્ચય કરવામાં હળદ્વારના અનુભવોએ મને બહુ મદદ કરી